विद्यार्थी मित्रों नमस्कार, जय महादेव। तन्ना एजुकेशनल कैंपस बोलत धोरण 7 विषय हिंदी के जेमा आपणे इकाई 2 हम भी बने महान एमा बे स्टोरी छे आपणे જોઈ ચૂક્યા છે કે બે પ્રણમ પ્રેરક પ્રસંગ વિશે છે આપણે સમજૂતી મેળવી હતી કે જેમાં કર્તવ્ય એટલે કે આપણે ફરજ છે એ આપણી નિભાવવી જોઈએ, ફરજ છે એ ચૂકી ન જવું જોઈએ, અને બીજું એ કે નિયમોનું છે એ પાલન કરવું જોઈએ કે જેથી કરી અને આપણે પણ સારી એવી પ્રગતિ કરી અને નામના છે એ સમાજમાં મેળવી શકીએ છે। હવે એવી બીજી બે સ્ટોરી આપણે આજે જોવાની છે, સફળતાના રહસ્ય અને પ્રામાણિકતા, એના વિશે છે આપણે જોઈએ। આગળ પેલું છે સફળતાના રહસ્ય। अंडर 14 क्रिकेट टीम के कप्तान के रूप में एक लड़का अपनी टीम के साथ क्रिकेट मैच खेलने के लिए अहमदाबाद में आया था। लेकिन अंडर 14 की टीम में एक छोकरो छे ए एनी टीम साथे ले अने अहमदाबाद में क्रिकेट रमवा माटे छे आवे छे। उसकी टीम 5-4 होटल में ठहरी थी अने एनी जे अंडर 14 की टीम हती ए 5-star होटल में से ए रोकाई थी। सुबह उठते ही पूरी टीम कोच मैनेजर के साथ अल्पाहार के लिए तैयार थी। आखी टीम जे छे ए एना कोच साथे सवारे उठी अने नाश्ता माटे छे तैयार हता। एकमात्र कप्तान नहीं दिखाई दे रहा था, એટલે કે એનો જે અંડર 14 ટીમ નો કેપ્ટન જે છે એ એમાં જોવા મળતો હતો નહીં। બધા જે નાસ્તા માટે રેડી હતા પણ ટીમ નો કેપ્ટન છે એમાં જોવા મળતો નહોતો। ઉસે ઢૂંઢને કે લિયે પૂરી ટીમ લગ ગઈ પર વહ નહીં મિલા અને એને શોધવા માટે આખી પૂરી ટીમ છે એ લાગી જાય છે અને કેપ્ટન ને છે એ શોધે છે પણ મળતો નથી। बाद में किसी ने जाकर उसके कमरे में गैलरी में देखा तो वह एक हाथ से गेंद फेंक रहा था और गेंद दीवार से टकरा कर वापस आ गई। એટલે કે એના રૂમ માં જોવે છે તો રૂમ ની અંદર ગેલેરી માં એ જોવા મળે છે કે એક હાથે દડો હતો અને બીજા હાથે છે એ ફેંકી અને પ્રેક્ટિસ છે એ કરી રહ્યો હતો, તો દૂસરે હાથે બલ્લે સે ગેંદ કો ખેલ રહા હતા। તો એક હાથમાં દડો હતો અને એક હાથમાં બેટ હતો અને એને દીવાલમાં સામે ફેંકી અને એ એનાથી છે રમતો જોવા મળતો હતો। સાથી ખેલાડી ટીમમાં સામેલ હોને પર સંતુષ્ટ થે, લેકિન વહ કપ્તાન હોકરથી સારી રાત અપને આપ અભ્યાસ કરતા રહા। એટલે કે એના જે સાથીદારો હતા એ સંતોષ હતો કે અમારી ટીમ છે એ સારી રમત રમે છે પણ કેપ્ટન છે એ આખી રાત એને અભ્યાસ કર્યો, એ પ્રેક્ટિસ છે એ ગઈ કે એને સંતોષ હતો નહીં કે છેલ્લે સુધી મારે પ્રેક્ટિસ કરી અને પછી છે એ મેદાનમાં રમવા માટે જવું છે। उसका अभ्यास एवं क्रिकेट के प्रति लगाव देखकर कोच मैनेजर और सभी साथी खिलाड़ी दंग रह गए। लेकिन आ इने क्रिकेट साथे नो जे लगाव छे ए कोच मैनेजर એટલે કે કોચ જે હતા એના કેપ્ટન જે હતા ટીમના એ અને બીજા એના સાથીદારો છે એ ચોકી જાય છે કે આ કેટલી પ્રેક્ટિસ છે એ કરી રહ્યો છે। आगे चलकर इस लड़के के क्रिकेट जगत में अद्वितीय सफलता प्राप्त की અને આગળ જઈ અને આ બાળકે ક્રિકેટ જગતમાં સારી એવી સફળતા છે મેળવી। કઈ વિશ્વ રેકોર્ડ ઉસકે કદમ ચૂમને લગે અને ઘણા વિશ્વ રેકોર્ડ પણ એને ક્રિકેટ જગતમાં છે કરેલા છે। કિસીને ઉસકી સફળતા કા રહસ્ય પૂછા તો બડી વિનમ્રતા સે ઉત્તર દિયા કે મેરે હર મેચ 3 બાર ખેલતા હું। એટલે કે જ્યારે એને ક્રિકેટ વિશે છે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે એ કહે છે કે કોઈ પણ મેચ છે હું એક વાર છે એ નથી રમતો પણ એ મેચ ને હું 3 વાર રમત છે એ રમું છું। પહેલે અભ્યાસ કે રૂપ મે એટલે કે જ્યારે મેચ હોય એની પ્રેક્ટિસ માટે એક વાર રમે છે, દૂસરી વાર સચમુચ મેદાન
અને બીજી વખત એ મેચ છે મેદાનમાં અત્યારે હોય તો ત્યારે રમે છે તથાપિ મેચ કે બાદ મૂલ્યાંકન વ સુધાર આવશ્યકતા કે રૂપમે અને ત્રીજી વખત એ જે કંઈ પણ મેદાનમાં ભૂલ કરી છે એના મૂલ્યાંકન રૂપે પાછો છે એ મેચ રમે છે આવી રીતે ત્રણ વખત પોતાનો મેચ છે એ રમે છે यह लड़का कोई और नहीं क्रिकेट की दुनिया में सफलता के नित नए कीर्तिमान स्थापित करने वाला हमारा समीर सचिन रमेश तेंदुलकर है लेके ए बीजू कोई नहीं पर आदि सरस प्रैक्टिस करे अने सतत सतत मैच माटे छे अभ्यास करतो अने व्यवस्थित छे ए પોતાનો પરફોર્મન્સ છે એ આપતો એ બીજું કોઈ ને પણ સચિન તેંડુલકર છે सचमुच एकाग्र अविरत अभ्यास कठोर परिश्रम एवं लगन ही सफलता के आधार है એટલે કે એને ક્રિકેટ પ્રતિ એટલો લગાવ હતો અને એને સારી એવી પ્રેક્ટિસ છે હતી અને એની મહેનત પણ એમાં હતી માટે જ છે એની સફળતામાં એ છે એ કામયાબ રહે છે એવું અહીંયા કહે છે હવે આગળ આપણે જે પ્રામાણિકતા વિશે કે આપણે સફળતા કરાવી શકે એને કેવી રીતે મહેનત કરી અને સફળતા મેળવી ત્યારબાદ આપણે જોઈએ પ્રામાણિકતા એક દિન હઝરત અલી રાષ્ટ્રીય ખજાને કી જાંચ કરને ગયે કામ કરતે કરતે અંધેરા હો ગયા મોમબત્તી જલાઈ ગઈ એટલે કે એક વખત હઝરત અલી નામના વ્યક્તિ જે છે એ રાજનો ખજાનો હતો એ જોવા માટે જાય છે અને ત્યાં જોતા જતા ચેક કરતા કરતા અંધાર ઉતરી જાય છે અને ત્યારે એને મીણબત્તી છે એ સળગાવી થોડી દેર બાદ દોસરદાર અપને નિજી કામ કે લીએ ઉનકે પાસ આવે અને ત્યારે તે સરદાર છે એ પોતાનું અગત્યનું કામ લઈ પર્સનલ કામ લઈ અને એની પાસે જાય છે હઝરત અલીએ ઉને મેળને કે લીએ કહા હિસાબ કી જાંચ પડતાલ પૂરી હુઈ હઝરત ને मोमबत्ती बुझा दी और मेरे के खाने में खाने से दूसरी मोमबत्ती निकाल कर जला दी એટલે એને છે જ્યારે સરદાર સાથે વાત કરવા લાગ્યા ત્યારે એને પહેલી જે મીણબત્તી સળગતી હતી એ એને બુઝાવી દીધી છે અને બીજા ખાનામાંથી મીણબત્તી લઈ અને પછી એ સળગાવે છે સરદારો એમ દેખકર બડા આશ્ચર્ય હુઆ એટલે કે સરદાર એ જોવે છે કે પેલી મીણબત્તી સળગતી છે એ બુઝાવી દે છે અને બીજી કાઢીને શું કામ સળગાવે છે એટલે આ જોઈ અને એને થોડો આશ્ચર્ય લાગે છે હઝરત અલીએ એક મીણબત્તી બુઝાવતા દૂસરી પ્યો જલાઈ એમાં સરદાર ન સમજ શકે એક સરદારને મળી નમ્રતા સાથે હઝરત અલીએ પૂછા એટલે કે બે સરદાર હતા એમાંથી એક સરદારને એવો પ્રશ્ન થાય છે કે આવું શું કામ કર્યું તો એ એના પ્રશ્નનો જવાબ મેળવવા માટે એ હઝરત અલીને છે પૂછી લે છે હઝરત અલી બોલે ભાઈ અબ તક મે રાજકાજ કા કામ કરતા થા ઇસલિયે રાજ કી મોમબત્તી જલા રખી થી અબ નિજી કામ શરૂ હુઆ હે ઇસલિયે મેને અપની મોમબત જલા લી હવે ઈ એમ કે છે કે અત્યાર સુધી હું બધું છે એ ચેક કરવા માટે આવેલો હતો અને રાજનું કાર્ય કરતો હતો માટે છે મે રાજની મીણબત્તી છે એ જગાવી હતી અને હવે હું મારું પોતાનું પર્સનલ કામ છે એ કરી રહ્યો છું એટલા માટે હું પોતાની મીણબત્તી છે એ મે સળગાવી છે અને રાજની મીણબત્તી જે છે એ બુઝાવી દીધી છે નહીં તો મે ચોર્યા હરામખોર કરાતા એટલે કે જો હું આવું ન કરું તો ચોર અથવા તો હરામખોર છે એ કહેવાય હર એક આદમી તો ચોરી કો હરામખોરી સે બચકર ચલના ચાહે ચાહે વો અમીર હો યા ફકીર એટલે કે અમીર હોય કે ગરીબ પણ પોતાનું કર્તવ્ય સારી રીતે નિભાવી અને આવા કાર્યોથી છે એને બચવું જોઈએ અને હર એક વ્યક્તિને પ્રામાણિકતાથી છે એ ચાલવું જોઈએ દેખને મે તો એમ વાત બહુ તો છોટી સી લગતી હે પર એ બડે મહત્વ કી હે અબ હમ આઝાદ હો ગયે રાજકાજ કા કામ તભી અચ્છી તરહ સે ચલ સકતા હે જબ લોકો મે ઇસ તરહ કી પ્રામાણિકતા હો
लेकिन हवे तो आपने आजादी मिली चुकी छे अने राजनीतिक काम छे नथी, पण कोई पण कार्यमां आपणे छे सारी रीते प्रामाणिकता राखी तो ज व्यवस्थित छे ई बधुं चाले। हमारे पुरखों ने कहा है मां वृद्ध कश्यप किसी के धन माल की लालसा मत रखो, यह मनुष्य के लिए सबसे बड़ी सीख है। लेकिन कोई पण व्यक्ति नी लालच छे ई आपणे राखवी जोईए नहीं। धन होय अथवा तो कोई पण बाबत में आपणे कोई पण व्यक्ति नी लालच रेखा वगर छे ई कार्य छे ई करवू जोईए अने आपणी प्रामाणिकता छे ई आपणे भूलवी जोईए नहीं, तो छे ई आपणी व्यवस्थित जिंदगी छे ई आगळ वधे। હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ છે એ પૂર્ણ થાય છે કે જેમાં આપણે ચાર સ્ટોરી છે એ જોઈ અને આ સફળતાકાર રહસ્ય સચિન તેંડુલકર વિશે છે એ આપણે માહિતી મેળવી અને બીજું છે કે પ્રામાણિકતા કેવી હોવી જોઈએ અને આપણે પણ પ્રામાણિક બનવું જોઈએ આવી રીતે એના વિશે છે એ આપણે જોયું। હવે આગળના પીરિયડમાં આપણે આગળનું લેક્ચર છે આગળનું પાઠ વિશે છે એ અભ્યાસ કરીશું। જય મહાદેવ।